માં શું ભણવું છે? સંસ્કૃત. તો આજે આપણે શેનો લેક્ચર છે? સંસ્કૃતનો. તો સંસ્કૃતમાં આપણે સધે પોથી પૂર્વની છે ને. હા, તો આપણે કેટલામાં પાઠ પહોંચ્યા? ત્રીજો પાઠ. એમાં આપણે સધે પોથીમાં એક લેક્ચરમાં પૂરી થઈ, અધૂરી રહી ગઈ છે. આપણે બીજા લેક્ચરમાં પૂરી કરવાની છે. તો ચાલો બધા સધે પોથી કાઢો અને હોમવર્ક આપું છું. બધા કરો છો ને? તમારે સારા અક્ષરે હોમવર્ક કરવાનું અને સધે પોથી પણ સારા અક્ષરે પૂરવાની છે. તો ચાલો બધા સધે પોથી કાઢો હવે અને પેન્સિલ ને પેન ને એવું બધું લઈને સાથે બેસી જાઓ. ચાલો તો સધે પોથી પૂરીએ. તો આપણે ત્રીજા પાઠમાં કોડરૂપવાળામાં પ્રશ્ન 6 સુધી કર્યું હતું. હવે આપણે પ્રશ્ન 7 છે તે પહોંચ્યા. પ્રશ્ન 7માં કીધું છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખવાનો છે. પ્રશ્નના જવાબ આપવાના છે, પણ કેમ આપવાના છે? સંસ્કૃતમાં. પહેલો છે, પક્ષી કી વદતી, પક્ષી શું બોલે છે? પક્ષી વદતી કોડરૂક હતી, પક્ષી કહે છે કોણ નિરોગી છે. તો ચાલો લખો, પક્ષી વદતી કોડરૂક હતી, પક્ષી વદતી કોડરૂક હતી, કોડરૂક હતી. હવે આવે છે બીજો પ્રશ્ન, પક્ષી વને ક્યાં જાય છે? તો કે પક્ષી વને વૃક્ષે અપવશતી, વૃક્ષે જાય છે. તો લખો, પક્ષી વને વૃક્ષે ઉપવશતી. પક્ષી વને વૃક્ષે ઉપવશતી. તમારે બધાએ જવાબ લખી નાખવાનો રહેશે. હવે આવે છે, વૃક્ષ્ય અધઃ ક હસતી, વૃક્ષની નીચે કોણ હતું? તો કે વૃક્ષની નીચે વાઘભટ્ટ ઋષિ હતા. કોણ? વેદર્શી વાઘભટ્ટ ઋષિ. તો લખો, વૃક્ષસ્ય અધઃ વેધરસી, આમ લખેલું છે, વેધરસી વાઘભટ્ટ અસતી. વૃક્ષસ્ય અધઃ વેધરસી વાઘભટ્ટ અસતી. હવે આવે છે ચોથો સવાલ, ઋષિ કી વદતી, ઋષિ સે શું બોલે છે પછી? તો કે ઋષિ વદતી હિતકારી ભોજન, પછી મિત એટલે અલ્પ પ્રમાણમાં ભોજન અને ઋતુ અનુસાર ભોજન કરનાર હંમેશા નિરોગી રહે છે. તો બધા લખો હવે, ઋષિ વદતી હિતભૂક એટલે હિતકારી ભોજન, હિતભૂક, પછી મિતભૂક એટલે અલ્પ પ્રમાણમાં, હિતભૂક, મિતભૂક અને ઋતુભૂક એટલે ઋતુ અનુસાર, ઋતુભૂક અસ્તિ. ઋષિ વદતી હિતભૂક મિતભૂક ઋતુભૂક અસ્તિ સહ, ઋષિ વદતી હિતભૂક મિતભૂક ઋતુભૂક અસ્તિ સહ અરુક ભવતી અતિ, અરુક એટલે નિરોગી રહે છે, અરુક ભવતી અતિ. ફરીવાર બોલું છું, ઋષિ વદતી હિતભૂક મિતભૂક ઋતુભૂક અસ્તિ સહ અરુક ભવતી અતિ, ઋષિ વદતી હિતભૂક મિતભૂક ઋતુભૂક અસ્તિ સહ અરુક ભવતી અતિ. એનો મતલબ થાય છે, ઋષિ કહે છે જે હિતકારી ભોજન, અલ્પ પ્રમાણમાં ભોજન અને ઋતુ અનુસાર ભોજન કરે છે તે હંમેશા નિરોગી રહે છે. સંતુષ્ટ પક્ષી
कुत्र आगच्छति? संतुष्ट पक्षी ऋषि समीप आगच्छति। तो के संतुष्ट थयेलो पक्षी शुं करे, क्या जाय छे? तो ऋषिनी पाछे आवे छे। तो संतुष्ट पक्षी लखो, संतुष्ट पक्षी ऋषि समीप आगच्छति, ऋषि समीप आगच्छति। फरी वार बोलू छु, संतुष्ट पक्षी, संतुष्ट पक्षी ऋषि समीप आगच्छति, ऋषि समीप आगच्छति। हवे प्रश्न आठ, पाठमां थी क्रिया आधारित शब्द शोधीने नीचेनी खाली जगह में लखो। जेम के गच्छति तो लखो अस्ति, आम अस्ति, बधा क्रिया शब्दों लखवाना छे। वदति, भवति, अटति, पुच्छति, कुर्यन्ति, ददाति, अपश्यति, शृणोति, करोति अने नमति। तो पहला में हूँ लखशो असति, पछी वदति, भवति, आ लिख्यू छे अटति, अ ट ती। हवे लख्यू छे पुच्छन, पुच्छन्ति, पछी लख्यू छे कुर्वन्ति, कुर्वन्ति। हवे लख्यू छे ददाति, शुं लख्यू छे? ददाति। पछी अपवंशति, तो अपविशति, अपविशति। पछी लख्यू छे शृणोति, शृणोति। हवे करोति, पछी छेलू लख्यू छे नमति। तो आ शब्द लखाई गया। हवे तमारे प्रश्न नौ नीचे आपेला उदाहरण मुजब वाक्य रचना बनावानी छे। तो आपणने अहीं द्वारम आ पूछाया लख्यू पक्षी द्वारम, द्वारम अटती, बे वार शब्द छे। एक वार आ द्वारम लख्यू छे એનું એ द्वारम કરી નાખ્યું, એટલે કે ખોડો મ છે એ ઉપર ટપકામાં લઈ લીધો એટલે દ્વારમ, અને પછી લખ્યું દ્વારમ, એટલે બંને શબ્દનો અર્થ થાય છે સરખો, પણ એક છે એ અનુસ્વાર રૂપે લઈ લીધું આમ દ્વારમ, અને બીજું છે એ ખોડો, ખોડો મ કરીને દર્શાવ્યું દ્વારમ। તો હવે આપણે પણ એવા શબ્દ બનાવવાના છે। અહીંયા લખ્યું છે જુઓ ભિક્ષુ ખાલી જગ્યા ગચ્છતિ ગૃહમ, શું લખ્યું છે? ગૃહમ। તો તમારે બધા શું લખશો? ભિક્ષુક ગૃહમ, પહેલા અનુસ્વાર વાળો, પછી ગૃહમ ગચ્છતિ, અહીંયા દેખાય છે તમારે લખી નાખવાનું છે, દેખાય છે ને અહીંયા તમારા બધાને? ભિક્ષુક ગૃહમ, ગૃહમ ગચ્છતિ, ભિક્ષુક ગૃહમ, ગૃહમ ગચ્છતિ। હવે આપણે આગળ જોઈએ। આગળ છે વનમ, તો શૃગાલ વનમ, વનમ ગચ્છ રમતિ, એટલે શિયાળ વનમાં ભમે છે, વનમ વનમ એટલે વન વનમાં ભમે છે। એક આ અનુસાર વાળો વનમ અને ખોડા વાળો વનમ કરવાનો રહેશે। તો લખી નાખો શૃગાલ વનમ, વનમ ભ્રમતિ, એની જેમ તે નૃપુ, અહીંયા નગરમ આપ્યું, નગરમ, નગરમ ગચ્છતિ, સાધુ તીર્થમ, તીર્થમ વિહરતિ। આવી રીતને તમારે બનાવી નાખવાના છે ઉદાહરણો, આવડે તો અહીંયા જો લખેલા જ છે, શૃગાલ વનમ, વનમ ભ્રમતિ, નૃપ નગર, નગરમ ગચ્છતિ, સાધુ તીર્થમ, તીર્થમ વિહરતિ। અહીંયા તીર્થમમાં ટપકું છે અનુસ્વાર એટલે। તો ચાલો હવે આપણે પ્રશ્ન 10 જોઈએ। પ્રશ્ન 10માં કીધું ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો, પક્ષી ખાલી જગ્યા વનમ વૃક્ષે અપવ્યંશ્યતિ। તો આપણે એની જેમ ઉદાહરણમાં જેમ ખાલી જગ્યા પૂરવાની છે, તો વિદ્યાલમ એટલે વિદ્યાલમ, આસનમ તો આસને, તો લખવાનું છાત્ર વિદ્યાલમ ગચ્છતિ આસને અપવશ્યતિ। તો આપણે ખાલી જગ્યામાં શું લખશું? પહેલી ખાલી જગ્યામાં વિદ્યાલય અને બીજીમાં આસને।
તેની જેમ તે અધિકારી કાર્યાલયે ગચ્છતી અને આસનંદે અપવેશથી. તો એમાં પણ તમારે લખી નાખવાનું કાર્યાલય કાર્યાલયમ, અહીં ટપકું કરતાં ભૂલાઈ ગયું, તમારે લખવાનું કાર્યાલયમ આસનંદે, પછી ભક્ત મંદિરમ ગચ્છતી પૂંજા સ્થાને અપવશંતી. તો એમાં લખવાનું મંદિરમ અને પૂંજા સ્થાને. પછી ચોથું આવે છે સિંહ વનમ ગચ્છતી વૃક્ષ તલે અપવશંતી. તો એમાં શું લખશો? વનમ અને વૃક્ષ તલે. ફરી વાર લખો, પહેલામાં વિદ્યાલયમ અને આસને, વિદ્યાલયમ આસને, કાર્યાલયમ આસંદે, મંદિરમ પૂંજા સ્થાને, વનમ વૃક્ષતલે. આપણો દસમો પ્રશ્ન છે એ અહીંયા થઈ ગયો છે. હવે આપણે 11મો પ્રશ્ન છે એ કરવાનો છે. એમાં આપણે ગુજરાતી અનુવાદ કરવાનું છે આપેલા ફકરાનું. તો ચાલો, એક પક્ષી અશતી સહ આકાશે અત્ર તત્ર ગચ્છતી સહ પુનર્વદતી કોડરૂપ કોણ નિરોગી ભવતી. તો એક પક્ષી છે તે આકાશમાં અહીં તહીં જાય છે, તે ફરી ફરીને બોલે છે કોણ નિરોગી છે, કોણ રોગરહિત છે. તો ચાલો હવે આપણે લખીએ, એક પક્ષી છે, લખો, એક પક્ષી છે તે આકાશમાં અહીં તહીં જાય છે, એક પક્ષી છે તે આકાશમાં અહીં તહીં જાય છે, તે ફરી ફરીને બોલે છે, તે પુનર્પુનર એટલે ફરી ફરીને વારંવાર, તે પુનર્પુનર એટલે કે તે ફરી ફરીને બોલે છે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, કોણ રોગરહિત રહે છે, કોણ રોગરહિત રહે છે. ફરીવાર બોલું છું, એક પક્ષી છે તે આકાશમાં, એક પક્ષી છે તે આકાશમાં અહીં તહીં જાય છે, જાય છે, તે ફરી ફરીને બોલે છે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, કોણ રોગરહિત રહે છે, કોણ રોગરહિત રહે છે. તો આ આપણું પહેલાં ફકરાનું થઈ ગયું. હવે આપણે બીજા ફકરાનું કરીએ. વૃક્ષસ્ય અધવે દર્શી વાઘ ભટ્ટ સતી પક્ષી પુનર્વદતી કોડરૂક કોડરૂક અતિ વાઘ ભટ્ટ શૃણતી સ વદતી. કે છે, ઝાડની નીચે વેદ ઋષિ વાઘ ભટ્ટ છે, પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, વાઘ ભટ્ટ સાંભળે છે. તો લખો, ઝાડની નીચે ઋષિ, ઝાડની નીચે વેદ ઋષિ વાઘ ભટ્ટ છે, ઝાડની નીચે વેદ ઋષિ વાઘ ભટ્ટ છે, પક્ષી ફરીથી બોલે છે, પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, બે વાર લખવાનું છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, વાઘ ભટ્ટ સાંભળે છે, વાઘ ભટ્ટ સાંભળે છે, ઝાડની નીચે, ફરી વાર બોલું છું, ઝાડની નીચે વેદ ઋષિ વાઘ ભટ્ટ છે, ઝાડની નીચે વેદ ઋષિ વાઘ ભટ્ટ છે, પક્ષી ફરીથી બોલે છે, પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, અને વાઘ ભટ્ટ સાંભળે છે, વાઘ ભટ્ટ સાંભળે છે. લખાઈ ગયું. હવે આવે છે ત્રીજું. એમાં એવું કહે છે, યહ હિતકારી ભોજન કરોતી, યહ મિતકારી ભોજન કરોતી, યહ ઋતુ અનુસાર ભોજન કરોતી સ એવમ નિરોગી ભવતી હતી. તો કે જે હિતકારી ભોજન કરે છે, જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ નિરોગી રહે છે. તો લખો, ચાલો, જે હિતકારી ભોજન કરે છે, જે
हितकारी भोजन करे छे, जे अल्प प्रमाण में भोजन करे छे, जे अल्प प्रमाण में भोजन करे छे, अने जे ऋतु अनुसार भोजन करे छे, अने जे ऋतु अनुसार भोजन करे छे तेज निरोगी रहे छे, तेज निरोगी रहे छे। फरी वार बोलूँ छू, जे हितकारी भोजन करे छे, जे हितकारी भोजन करे छे, जे अल्प प्रमाण में, यहाँ लिख्यू छे अल्प प्रमाण में, जे अल्प प्रमाण में भोजन करे छे, जे अल्प प्रमाण में भोजन करे छे, अने जे ऋतु अनुसार भोजन करे छे, जे ऋतु अनुसार भोजन करे छे तेज निरोगी रहे छे, तेज निरोगी रहे छे, तेज निरोगी रहे छे। तो तमारो फकरानुं अहीं भाषांतर पूरुं थाय छे, अने आपणी स्वाध्याय पोथी पण तीजो पाठ अहीं पूरो थाय छे। तो तमारे होमवर्कमां शुं लावानुं छे, स्वाध्याय पोथी સારા અક્ષરે લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાની છે, અને પ્રશ્ન 10 અને 11 એકવાર રફ નોટમાં લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે। અને ખાસ તો પ્રશ્ન 11 છે, એમાં ભાષાંતર તમારે પાકું કરી નાખવાનું રહેશે। તો ચાલો હવે આપણી સ્વાધ્યાય પોથી પૂરી થઈ છે, આવતા લેક્ચરમાં આપણે ચોથો પાઠ છે એ સમજશું પાઠ્યપુસ્તકમાં। ત્યાં સુધી આવજો, ફરી મળીશું આવતા લેક્ચરમાં। હોમવર્ક બધાયનું થઈ જવું જોઈએ, અને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર પણ સેન્ડ કરી દેવાનું રહેશે। તો ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો।